નમસ્કાર મિત્રો, એક્ઝામ સાથી ચેનલ ઉપર તમારું હાર્દિક સ્વાગત છે. આજે આપણે આ વિડીયોમાં લોકરક્ષક ભરતી 2018ની પરીક્ષા માટે ખૂબ જ અગત્યના એવા કાયદાને લગતા પ્રશ્નો લઈને આવ્યા છીએ, જેમાં આઈપીસી અને સીઆરપીસી બંનેના પ્રશ્નોનો સમાવેશ થાય છે. આ વિડીયો પરથી તમે એ જાણી શકશો કે તમે આઈપીસી અને સીઆરપીસી વિષયમાંથી કેવા પ્રશ્નો પૂછાય છે અને તમે કાયદાના આ પ્રશ્નો માટે તૈયાર છો કે નહીં. તો આ વિડીયો અંત સુધી જોઈ લેવો જેથી તમે આવા પ્રશ્નોના જવાબ સરળતાથી આપી શકો. જો તમે અમારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરો જેથી તમને અમારા આવનારા વિડીયોની નોટિફિકેશનથી જાણ થઈ શકે. તો હવે શરૂ કરીએ. સબસ્ક્રાઈબ કીજીએ ચેનલ કો ઓર હમારી વિડીયોઝ મિસ ના કરને કે લિયે દબાઈએ ઇસ બેલ આઇકન કો. પહેલો પ્રશ્ન, ભારતીય ફોજદારી ધારા અન્વયે ગેરકાયદેસર મંડળીમાં ન્યૂનતમ કેટલા સભ્ય હોવા જોઈએ? જવાબ આવશે ઓપ્શન એ 5 સભ્ય. બીજો પ્રશ્ન, અ અને બ જાહેર સ્થળે એકબીજા સાથે મારામારી કરી જાહેર શાંતિનો ભંગ કરે છે, નીચેના પૈકી તેઓ ક્યાં ગુના માટે જવાબદાર ઠરી શકે? જવાબ આવશે ઓપ્શન બી બખેડો. ત્રીજો પ્રશ્ન, અ ભારતનો નાગરિક ઓસ્ટ્રેલિયામાં જઈ ખૂન કરીને ભારત પરત આવી જાય છે, ભારતમાં આવ્યા બાદ આ ગુનાની જાણ થાય છે. જવાબ આવશે ઓપ્શન બી. અ સામે ભારતમાં જે સ્થળે તે મળી આવે તે સ્થળની અદાલતમાં ભારતીય ફોજદારી ધારા હેઠળ ટ્રાયલ ચાલશે. ચોથો પ્રશ્ન, ભારતીય ફોજદારી ધારો કરવામાં કોનું પ્રદાન રહેલ છે? જવાબ આવશે ઓપ્શન સી લોર્ડ મેકોલે. પાંચમો પ્રશ્ન, ભારતીય ફોજદારી ધારા અન્વયે ગુનાહિત કાવતરામાં ન્યૂનતમ કેટલા વ્યક્તિ હોવા જોઈએ? જવાબ આવશે ઓપ્શન એ 2 સભ્ય. છઠ્ઠો પ્રશ્ન, ભારતીય ફોજદારી ધારામાં કેટલી કલમો છે? જવાબ આવશે ઓપ્શન બી 1 થી 511 કલમો છે. સાતમો પ્રશ્ન, અ બને પાઇપથી પગ પર ફટકો મારે છે, પરિણામે બને પગે ફ્રેક્ચર થાય છે તથા તેને 2 દિવસ હોસ્પિટલમાં સારવાર લેવી પડે છે, અહીં અ ક્યાં ગુના માટે જવાબદાર ઠરશે? જવાબ આવશે ઓપ્શન બી ગંભીર ઈજા માટે જવાબદાર ઠરશે. આઠમો પ્રશ્ન, ખૂન માટેની ભારતીય ફોજદારી ધારા અન્વયની સજાની જોગવાઈ કઈ કલમમાં છે? જવાબ આવશે ઓપ્શન ડી 302. નવમો પ્રશ્ન, અ ઘરેણાની ચોરી કરવાના ઈરાદાથી ઘરેણાની પેટી તોડે છે પરંતુ પેટીમાં ઘરેણા નથી, અહીં અ જવાબ આવશે ઓપ્શન બી ચોરી કરવાનો પ્રયત્નના ગુના માટે જવાબદાર ઠરે છે. દસમો પ્રશ્ન, અ બની માલિકીના બળદને મારી નાખે છે, અહીં અ ભારતીય ફોજદારી ધારા હેઠળ કયો ગુનો કરે છે? જવાબ આવશે ઓપ્શન સી મિલકતની ગુનાહિત ઉચાપત માટેનો. અગિયારમો પ્રશ્ન, પત્ની સંતાનો અને માતા પિતાના ભરણ પોષણ માટેનો હુકમ કરવાની જોગવાઈ સીઆરપીસીની કઈ કલમમાં છે? જવાબ આવશે ઓપ્શન સી સીઆરપીસી કલમ નંબર 125. બારમો પ્રશ્ન, સીઆરપીસીની કલમ 107 અનુસાર સંબંધિત વ્યક્તિએ સુલેહ શાંતિ જાળવવા માટેની મહત્તમ મુદત શું છે? જવાબ આવશે ઓપ્શન સી 1 વર્ષ. તેરમો પ્રશ્ન, સીઆરપીસીની જોગવાઈઓ અનુસાર નીચેનામાંથી ક્યાં અધિકારી પાસેથી આદેશ મેળવીને નોન કોગ્નિઝેબલ ગુનાની તપાસ કરી શકાય? જવાબ આવશે ઓપ્શન ડી જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસ. ચૌદમો પ્રશ્ન, સીઆરપીસીના પ્રબંધો અનુસાર ફેરારી માટેના જાહેરનામાની મુદત કેટલા દિવસની હોય છે? જવાબ આવશે ઓપ્શન સી 30 દિવસની. પંદરમો પ્રશ્ન, સીઆરપીસીના પ્રબંધો સંદર્ભે તહમતનામાનો હેતુ શું છે? જવાબ આવશે ઓપ્શન એ આરોપીને ગુના અંગેની જાણ કરવી. સોળમો પ્રશ્ન, દસ્તાવેજની વ્યાખ્યામાં નીચેનામાંથી કઈ બાબતોનો સમાવેશ થાય છે? ઓપ્શન છે એ શિલાલેખ, બી ધાતુપત્ર, સી મુદ્રિત સામગ્રી. જવાબ આવશે ઓપ્શન ડી ઉપરના તમામ. સત્તરમો પ્રશ્ન, ગૌણ પુરાવો નીચેનામાંથી ક્યાં સંજોગોમાં રજૂ કરી શકાય? જવાબ આવશે ઓપ્શન ડી એબીસી બધા જ સંજોગોમાં.
18મો પ્રશ્ન હકીકત એટલે કે ફેક્ટ શબ્દનો નીચેનામાંથી કઈ બાબતનો સમાવેશ થાય છે? જવાબ આવશે ઓપ્શન ડી, એ બી સી ત્રણેય બાબતોનો સમાવેશ થાય છે. 19મો પ્રશ્ન, ઇન્સાફી કાર્યવાહીના કયા તબક્કે સૂચકપદ પ્રશ્ન પૂછવામાં આવે છે? જવાબ આવશે ઓપ્શન સી, ઉલટ તપાસ સમયે. 20મો પ્રશ્ન, ભારતના પુરાવાના કાયદાના સંદર્ભે નીચેનામાંથી સહતોમતદાર કોને ગણી શકાય? જવાબ આવશે ઓપ્શન ડી, ગુનામાં સાથ આપનાર કે ભાગીદાર વ્યક્તિને. 21મો પ્રશ્ન, ભારતના પુરાવાના કાયદાની કલમ 32(1) અન્વયે કરવામાં આવેલ મરણોત્તર નિવેદન નીચેનામાંથી કઈ કાર્યવાહીમાં ગ્રાહ્ય ગણાય છે? જવાબ આવશે ઓપ્શન સી, એ અને બી એટલે કે દીવાની કાર્યવાહીમાં અને ફોજદારી કાર્યવાહીમાં. 22મો પ્રશ્ન, ભારતના પુરાવાના કાયદા સંદર્ભે સરતપાસ એટલે શું? જવાબ આવશે ઓપ્શન સી, સાક્ષીને બોલાવનાર પક્ષકાર દ્વારા તેની તપાસ. 23મો પ્રશ્ન, હકીકત એટલે શું? જવાબ આવશે ઓપ્શન સી, એ અને બી બંને એટલે કે ઇન્દ્રિય ગોચર વસ્તુ, વસ્તુઓની સ્થિતિ અથવા વસ્તુઓનો સંબંધ અને કોઈ વ્યક્તિને જેનું ભાન હોય તેવી મનની સ્થિતિ. 24મો પ્રશ્ન, નીચેનામાંથી કયું વાક્ય સાચું છે? વાક્ય એક પી, લખાણ એ દસ્તાવેજ છે. વાક્ય ક્યુ, મુદ્રિત લીથો કરેલ અથવા ફોટો પાડેલ શબ્દો દસ્તાવેજ છે. જવાબ આવશે ઓપ્શન ડી, પી અને ક્યુ બંને સાચા છે. 25મો પ્રશ્ન, જે હકીકત સાબિત થયેલી ના હોય અને ના સાબિત થયેલી પણ ના હોય તેને શું કહેવાય? જવાબ આવશે ઓપ્શન બી, સાબિત ન થયેલી. 26મો પ્રશ્ન, સાક્ષીઓને તપાસવાનો સામાન્યપણે ક્રમ કયો હોય છે? જવાબ આવશે ઓપ્શન એ, સરતપાસ, ઉલટ તપાસ અને ફેર તપાસ. 27મો પ્રશ્ન, અ એ બના ઘરમાંથી ઘરેણાની બેગ લઈ ભાગે છે. બહાર નીકળતા ચોકીદાર તેને અટકાવે છે. તે પોતાના ચપ્પુથી ચોકીદારને ઘાયલ કરીને ભાગી જાય છે. અહીં અ એ કયો ગુનો કર્યો છે? જવાબ આવશે ઓપ્શન બી, લૂંટ. 28મો પ્રશ્ન, ભારતીય ફોજદારી ધારો એટલે? જવાબ આવશે ઓપ્શન સી, ઇન્ડિયન પિનલ કોડ. 29મો પ્રશ્ન, નીચેનામાંથી કયું વિધાન સાચું છે? જવાબ આવશે ધાડના ગુના માટે ઓછામાં ઓછી 5 વ્યક્તિ હોવી જોઈએ. 30મો પ્રશ્ન, આઈપીસી 498A મુજબ ત્રાસ એટલે? જવાબ આવશે ઓપ્શન એ, પરિણીત સ્ત્રીને પતિ કે પતિના સગા દ્વારા કરવામાં આવતો ત્રાસ. 31મો પ્રશ્ન, આઈપીસી મુજબ? જવાબ આવશે ઓપ્શન બી, ખોટી સાક્ષી આપવા બદલ સજા થઈ શકે છે. 32મો પ્રશ્ન, ચોરી માટે નીચેનામાંથી કયું વિધાન ખોટું છે? જવાબ આવશે ઓપ્શન એ, ચોરીની વિગત વસ્તુ સ્થાવર મિલકત હોય છે. 33મો પ્રશ્ન, ફરિયાદ એટલે કે FIRની નકલ ફરિયાદીને પોલીસે કેટલા મૂલ્યમાં આપવાની હોય છે? જવાબ આવશે ઓપ્શન ડી, વિનામૂલ્યે. 34મો પ્રશ્ન, કોગ્નિઝેબલ ગુના અટકાવવા માટે પોલીસ CRPCની કઈ કલમ હેઠળ વોરંટ વગર ધરપકડ કરી શકે છે? જવાબ આવશે ઓપ્શન સી, CRPCની કલમ નંબર 151. 35મો પ્રશ્ન, વગર વોરંટે ગુનામાં કામે ધરપકડ કરવામાં આવેલી વ્યક્તિને મુસાફરી સમય સિવાય કેટલા કલાકની અંદર જે તે હકુમતી કોર્ટ સમક્ષ અટક કરેલ વ્યક્તિને રજૂ કરવાનો રહે છે? જવાબ આવશે ઓપ્શન બી, 24 કલાકની અંદર. 36મો પ્રશ્ન, CRPCની કઈ કલમ હેઠળ તપાસ કરનાર પોલીસ અધિકારી સાક્ષીઓને તપાસે છે? જવાબ આવશે ઓપ્શન સી, CRPC કલમ 161. 37મો પ્રશ્ન, સ્વબચાવનો હક એટલે કે રાઇટ ટુ પ્રાઇવેટ ડિફેન્સ કઈ કલમમાં સમાવાયેલ છે? જવાબ આવશે ઓપ્શન સી, IPC 96 કલમમાં સમાવેલ કરેલ છે. 38મો પ્રશ્ન, આરોપીને ધરપકડ કરવાની પ્રક્રિયાની જોગવાઈ કયા કાયદામાં કરવામાં આવેલ છે? જવાબ આવશે ઓપ્શન બી, CRPC. 39મો પ્રશ્ન,
ખૂનના ગુનાની સજા કઈ કલમ હેઠળ થાય છે? જવાબ આવશે ઓપ્શન બી, આઈપીસી કલમ 302. 40મો પ્રશ્ન, ફરિયાદ કઈ કલમ હેઠળ નોંધવામાં આવે છે? જવાબ આવશે ઓપ્શન બી, સીઆરપીસી કલમ 154. મિત્રો, આ વિડીયોમાં આપણે આઈપીસી અને સીઆરપીસી આ વિષયમાંથી કેવા કેવા પ્રશ્નો પૂછાય છે એ જોયું, અને આ પ્રશ્નો એકદમ સરળ હોય છે અને પરીક્ષામાં 40-50 માર્કના પ્રશ્નો સરળ પૂછાય છે અને બધા જ લોકો અઘરા પ્રશ્નો તૈયાર કરતા હોય છે અને એમાં સરળ પ્રશ્નો રહી જતા હોય છે. તો આ ટાઈપના પ્રશ્નો તમારે જરૂરથી તૈયાર કરવા જોઈએ, સાથે સાથે કલમની માહિતી પણ મેળવી રાખવી જરૂરી છે. આ વિડીયો તમને કેવો લાગ્યો એ મને ચોક્કસ જણાવજો. જે વિડીયો સારો લાગે તો લાઈક કરો, કમેન્ટ કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરો. ટૂંક સમયમાં આપણે બીજો વિડીયો લઈ આવીશું જેમાં બીજા વધારાના પ્રશ્નોને માહિતી આપવામાં આવશે. ત્યાં સુધી બાય બાય, થેન્ક યુ, ફરી મળીશું.